કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત કોંગ્રેસનો દબદબો રહે તેવા સંકેત છે. ચૂંટણી પહેલા એક ખાનગી એજન્સીના સર્વેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરતી દેખાઈ રહી છે, પરંતુ આ વખતે કર્ણાટકની રાજનીતિમાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર છે. ત્યારે શું કહે છે ચૂંટણી પહેલાનો સર્વે, જોઈએ આ અહેવાલમાં. કર્ણાટકમાં કોંગ્રેસ રાજના એંધાણ, ફરી કોંગ્રેસ મારશે બાજી. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત. કર્ણાટકની રાજનીતિમાં સતત 5 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. હાલ સત્તા વિરોધી માહોલ પણ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. તેમ છતાં વર્ષો જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસ દક્ષિણ રાજ્યમાં પણ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરવા જઈ રહી છે. જોકે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા આવવાના અણસાર પણ છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીના સર્વે પ્રમાણે કોંગ્રેસ જ્યાં સંપૂર્ણ બહુમતી મેળવવાના લક્ષ્યાંકથી થોડાક જ ડગલા દૂર જણાઈ રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ પણ 2013ની સરખામણી 2018માં સારું પ્રદર્શન કરવા જઈ રહી છે. મહત્વનું છે કે બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર લોકોમાં ફેલાયેલા રોષને કારણે કોંગ્રેસને જે નુકસાન થઈ રહ્યું હતું તેને સિદ્ધારમૈયાએ પોતાના અંતિમ પડાવમાં કેટલાક એવા કામો કરીને સરભર કરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ સિદ્ધારમૈયા રાજ્યના મોટાભાગના લોકોની મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ પણ માનવામાં આવી રહ્યા છે. ખાનગી ન્યૂઝ એજન્સીના સર્વે પર જો નજર કરવામાં આવે તો સર્વે પ્રમાણે 17 માર્ચથી 15 એપ્રિલ સુધી કર્ણાટકની તમામ 224 સીટો માટે સર્વે કરાયો હતો, જે પ્રમાણે કોંગ્રેસ 90 થી 100 સીટો પર જીત મેળવી શકે છે, જ્યારે બીજી તરફ ભાજપ પણ 2013ની સરખામણી આ વર્ષે કોંગ્રેસને કાંઠાની ટક્કર આપવા જઈ રહ્યું છે. સર્વે પ્રમાણે કર્ણાટકમાં ભાજપના ખાતામાં આ વર્ષે 78 થી 86 સીટો જઈ શકે છે, એટલે 2013ની સરખામણીએ ભાજપ 40 થી 45 જેટલી વધુ સીટો પર કબજો કરી શકે છે. જ્યાં સુધી રાજ્યની ત્રીજી શક્તિ ગણાતી જેડીએસનો સવાલ છે, તો સર્વે પ્રમાણે બીએસપી જેવા સહયોગી દળ સાથે મળીને તે 34 થી 43 સીટો પર જીત મેળવી શકે છે, જ્યારે કર્ણાટકની રાજનીતિમાં આ પક્ષને પણ 4 થી 7 સીટો મળે તેવું અનુમાન છે. સર્વે પ્રમાણે કોઈ પણ પાર્ટી કર્ણાટકમાં બહુમતી મેળવી શકશે નહીં. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં રાજ્યના 39% મતદાતાઓનું માનવું છે કે જેડીએસ કોંગ્રેસની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવા માંગી રહી છે. સીધો અર્થ એવો થાય છે કે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં જેડીએસ કિંગ મેકરની ભૂમિકા ભજવતી દેખાઈ રહી છે. સર્વેમાં બીજી એક વાત પણ સામે આવી છે. સર્વે પ્રમાણે કર્ણાટકના 33% મતદારો મુખ્યમંત્રીના રૂપમાં સિદ્ધારમૈયાને પસંદ કરી રહ્યા છે, જ્યારે 26% મતદાતાઓ મુખ્યમંત્રીના રૂપમાં યેદિયુરપ્પાને પસંદ કરી રહ્યા છે. સર્વેમાં એવા કેટલાક તારણો પણ સામે આવ્યા જે કોંગ્રેસ તરફથી જોવા મળ્યા. મતદારોના મતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મંદિર જવાથી પણ કોંગ્રેસને ફાયદો થશે. 42% મતદારોનું માનવું છે કે રાહુલના મંદિર જવાથી કોંગ્રેસની જીતની સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે. ત્યારે જોવું રહ્યું કે કર્ણાટકની રાજનીતિમાં કોંગ્રેસ ફરી બાજી મારવામાં કેટલી સફળ રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.